नमस्कार मित्रों, आज अपने इंग्लिश नी अंदर सौथी अगत्यनो अने थोड़ो अघरो गणातो टॉपिक डायरेक्ट इनटू इनडायरेक्ट नरेशन नो आपणे अभ्यास करवानो छे, एटले के डायरेक्ट इनटू इनडायरेक्ट स्पीच। मित्रों, सामान्य रीते आपणे जाणीए छीए के डायरेक्ट इनटू इनडायरेक्ट जे नरेशन छे ए थोड़ो डिफिकल्ट छे। तो प्रश्न आपणने थाय के शा माटे? तो मित्रों, डायरेक्ट इनटू इनडायरेक्ट नरेशन टफ इतला माटे छे के एना दरेक जे वर्ड नु स्थान छे एनी अंदर आपणे चेंज करवो पड़े छे। अने आ दरेक चेंज ने आपणे करवा माटे मित्रों आपणने बेसिक इंग्लिश पण आवडवू जोईए, अने एनी साथे साथे आपणने सारा टेन्स नु पण ज्ञान होवू जोईए, मॉडल ऑक्सिलरीज नु पण सारी रीते आपणे स्टडी करेला होवा जोईए। तो ज मित्रों आपणे एनु 100% श्योर इनडायरेक्ट नरेशन करी शकीशुं। तो मित्रों, मैं आ टॉपिक ने बने एटलो इजी करवानो प्रयत्न कर्यो छे जेथी नाना मनानो विद्यार्थी, सामान्यमां सामान्य विद्यार्थी पण मित्रों सरस रीते डायरेक्ट नो इनडायरेक्ट नरेशन करी शके। कारण के प्रोफेशन व्यवसाय हूँ पण मित्रों टीचर छूं, एटले हूँ पण जाणुं छूं के घणा बधा बाळको डायरेक्ट ने इनडायरेक्ट स्पीच जे करवानो होय छे ए टॉपिक थी बहु डरता होय छे, अने एवुं मानी ले छे के आ तो बहु अघरो टॉपिक छे, घणा बधा चेन्जीस करवाना छे, તેથી આપણને આવડવાનું નથી ને આપણે એની પ્રિપેરેશન કરવી નથી। પણ મિત્રો, ડોન્ટ અફ્રેડ ઓફ ઇટ, એનાથી ડરવાની જરૂર નથી, એ બહુ જ ઈઝી છે, પણ તમારે પહેલા બેઝિક શીખવું પડશે। તો મિત્રો, મારી ચેનલમાં મેં દરેક ટોપિકને વ્યવસ્થિત રીતે બેઝિક થી સમજાવવાનો પ્રયત્ન કરેલો છું। જ્યારે જ્યારે હું તમને સજેસ્ટ કરું છું કે આ ટોપિક માટે તમે આનો અભ્યાસ કરી લો, આ ટોપિક માટે તમે આનો અભ્યાસ કરી લો, તો થોડું તમે અટેન્શન આપો અને સિરિયસલી એને શીખજો જેથી તમને બહુ સરળતાથી ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નરેશન આવડી જશે। મિત્રો, હવે પ્રશ્ન આપણને એ થાય કે આ નરેશન એટલે શું અથવા રિપોર્ટિંગ એટલે શું? કારણ કે અહીંયા કોઈ રિપોર્ટર દ્વારા અથવા તો કોઈ નેરેટર દ્વારા અહીંયા નરેશન થાય છે। આ કોઈ મિત્રો લાઈવ ચેટ નથી, સપોઝ કે વોટ્સએપમાં ચેટ કરવામાં આવે ચેટ નથી। ઘણી વાર તમે સાંભળતા હો છો કે ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિઓ આપણી સામે વાતો કરી રહી છે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, અથવા તો આપણે બે જણા વાતો કરી રહ્યા છીએ તો એ ડાયરેક્ટ સ્પીચ, અને કોઈ અન્ય કહે તો ઇનડાયરેક્ટ સ્પીચ। એવું નથી મિત્રો, અહીંયા ક્લિયરલી વર્ડ છે કે ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નેરેટ કરવાનું છે આપણે। એટલે કે શું? તો આપણે અહીંયા ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નેરેશન શું છે એને ઇઝીલી સમજી શકીએ, એટલા માટે મેં સરસ એક પિક્ચર દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આપણે સમજીશું મિત્રો, સી ઇન સ્ક્રીન। સપોઝ કે કોઈ બે વ્યક્તિ છે, પર્સન એક અને પર્સન ટુ, આ બંને જણા કોઈ પણ પ્રકારની વાત કરી રહ્યા છે। મિત્રો, આ જે વાત કરે છે એ વાત કોઈ ત્રીજો વ્યક્તિ સાંભળે છે, અને આ ત્રીજો વ્યક્તિ છે એ કોઈ અન્ય વ્યક્તિ એટલે કે ચોથી વ્યક્તિ, અન્ય વ્યક્તિ એટલે ચોથી થઈ, તો કોઈ પણ ત્રીજી વ્યક્તિ છે એ ચોથી વ્યક્તિને અથવા તો કોઈ સમૂહને એ વાત કહે છે। તો મિત્રો, એ ચોથા સમૂહને કહેવા માટે ત્રીજી વ્યક્તિ પાસે બે રસ્તા છે। કેટલા? બે। કયા કયા મિત્રો? તમને પ્રશ્ન થાય કે વિચ આર ધીઝ? તો મિત્રો, એક છે ડાયરેક્ટ અને બીજો છે ઇનડાયરેક્ટ, એટલે કે એ વ્યક્તિ ડાયરેક્ટ એટલે કે જે શબ્દો બોલ્યા છે બે વ્યક્તિએ એના એ જ શબ્દોમાં બોલે, અને ઇનડાયરેક્ટ નેરેટ કરે છે અથવા રિપોર્ટ કરે છે એટલે કે પોતે પોતાના શબ્દોમાં કરે, તો એને ઇનડાયરેક્ટ કહેવાય। તો મિત્રો, આ ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું તે આપણે ડેફિનેશન દ્વારા સમજીએ તો તમને વધુ ખ્યાલ આવશે। સી ધ ડેફિનેશન, ડાયરેક્ટ સ્પીચ કે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ, કોઈ ચોથી વ્યક્તિ કે અન્ય સમૂહને એના એ જ શબ્દોમાં કહે તો તેને પ્રત્યક્ષ કથન કહે છે। મિત્રો, પ્રત્યક્ષ શબ્દનો મતલબ થાય છે એના એ જ જેવા શબ્દોમાં બોલ્યો છે એવામાં। આપણે પ્રત્યક્ષ શબ્દને એવો લઈએ છીએ કે આપણી સામે જ, એવો નથી મતલબ થતો અહીંયા। એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, રસિક સેઝ હર,
રસિક તેણે નીને કહે છે, આઈ સ્પીક અબાઉટ યુ, હું તારા વિશે બોલું છું. તો મિત્રો અહીંયા રિપોર્ટર છે એણે રજૂ કર્યું છે કે જેવા શબ્દોમાં આ બંને જણાએ વાત કરી છે એવા જ શબ્દોમાં આપણાને રજૂઆત કરી છે. બીજો મિત્રો ધ્યાન રાખો હંમેશા કે ડાયરેક્ટ સ્પીચ છે ને એ રિપોર્ટર દ્વારા જ્યારે પણ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે મિત્રો એ કાં તો ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે છે અથવા તો આપણે 9th અને 10th સ્ટાન્ડર્ડમાં ડાયલોગ સિસ્ટમ થી પૂછાય છે તો એને તમે ડાયલોગ રૂપે રજૂ કરી શકો. બીજો કોઈ એનો પેરા રૂપે કે ડાયરેક્ટ સેન્ટેન્સમાં આપણે રજૂ કરી શકતા નથી. જ્યારે ઇનડાયરેક્ટ સેન્ટેન્સ છે એ સીધું સિમ્પલ એક સેન્ટેન્સ બનશે, પેરેગ્રાફ રૂપે પણ તમે લખો છો એને મિત્રો, એ દરેકે ધ્યાન આપો. ત્યારબાદ મિત્રો આપણે ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશનને સમજવાનો પ્રયત્ન કરીશું. સીન સ્ક્રિપ્ટ સમજો વ્યવસ્થિત રીતે કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને, પહેલા પણ મિત્રો મેં સમજાવ્યું તમને, કોઈ ત્રીજી વ્યક્તિ, બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને ત્રીજી વ્યક્તિ, જો ચોથી કોઈ વ્યક્તિ એક છે અથવા તો કોઈ અન્ય સમૂહને પોતાની ભાષામાં કે શબ્દોમાં કહે તો તેને પરોક્ષ કથન કહે છે. એટલે કે મિત્રો એ વ્યક્તિ જે બંનેને વાતો કરતા સાંભળ્યા છે એ વાત તમને પોતાની ભાષામાં કહી દે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. જેમ કે રસિક ટોલ્ડ અથવા તો સેઇટ હર ધેટ હી સ્પોક અબાઉટ હર, કે રસિકે તેણીને કહ્યું કે તે તેણીની વિશે બોલે, આવવાનું ટ્રાન્સલેશન થયું. મિત્રો હંમેશા યાદ રાખો કે જ્યારે તમે ડાયરેક્ટમાં બોલો છો, ડાયરેક્ટ નેરેટ કરો છો, ત્યારે હંમેશા જે કા હોય છે એ કારણે આપણે ઇનડાયરેક્ટમાં જ્યારે રજૂ કરીએ છીએ, નેરેટ કરીએ છીએ, ત્યારે તે હંમેશા પાસ્ટ બની જાય છે. એટલે કે જે કાળ આપેલો છે એનો પાસ્ટ આપણે કરવાનો છે. તો હવે મિત્રો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નેરેશનમાં ધેર આર સો મેની ચેન્જીસ, ઘણા બધા ચેન્જીસો છે. તો એ ચેન્જીસને સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું જેથી આપણને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનું નેરેશન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. એની પહેલા મિત્રો આપણે સેન્ટેન્સની અંદર સામાન્ય રીતે જાણ્યું છે કે કોઈ સબ્જેક્ટ હોય છે, કોઈ વર્બ હોય છે, કોઈ ઓબ્જેક્ટ હોય છે, અધર વર્ડ હોય છે. તો આને કેટલાક શબ્દોનો મિત્રો આપણે ઇનડાયરેક્ટ જ્યારે નેરેટ કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં એ શબ્દો અલગ નામથી ઓળખાતા હોય છે. તો પહેલા તો એ સેન્ટેન્સના દરેક પાર્ટ્સને કયા નામથી ઓળખવામાં આવે છે એની પહેલા આઈડેન્ટિટી કરી લઈએ. તો સી ઇન સ્ક્રીન કે આપણે એક સેન્ટેન્સ લીધું છે કે હી સેઝ હર આઈ એમ કમિંગ. તો મિત્રો આ વાક્યની અંદર રેડ લેટરથી લખાયેલ સેઝ એ શું છે? તો મિત્રો એ છે રિપોર્ટિંગ વર્બ. ત્યારબાદ ઇન્વર્ટેડ કોમામાં લખાયેલી જે આઈ એમ કમિંગ જે સેન્ટેન્સ છે એને આપણે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ લેંગ્વેજમાં શું કહીશું મિત્રો? તો એ છે રિપોર્ટિંગ સ્પીચ, એટલે કે રિપોર્ટ દ્વારા, રિપોર્ટર દ્વારા જે કંઈ બોલવામાં આવ્યું છે તે. ત્યારબાદ મિત્રો આ બંને વાક્યોને જોડવા માટે ઇંગ્લિશમાં આપણે કન્જક્શન ટોપિકનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આ બંને વાક્યને આપણે યોગ્ય કન્જક્શનથી જોડવાના છે. અને લાસ્ટમાં મિત્રો બે શબ્દ છે કે હી આને શું કહીશું? તો કે એ સ્પીકર છે અને હર મિત્રો એ લિસનર છે, એટલે કે સાંભળનાર છે. તો હું અપેક્ષા રાખું છું મિત્રો કે તમને અહીંયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નેરેશનમાં જ્યારે પણ એમ કહેવામાં આવે કે ચલો આર વી, તો મિત્રો આપણે યાદ કરવાનું કે રિપોર્ટિંગ વર્ક, અને જો તમને એમ કહેવામાં આવે કે આર એસ તો રિપોર્ટિંગ સ્પીચ. ત્યારબાદ મિત્રો જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે કયા કયા ચેન્જીસ થાય છે એનો અભ્યાસ કરીએ. તો મિત્રો યુ કેન સી ઓન સ્ક્રીન કે પહેલા સૌ પ્રથમ આપણે કાળ પરિવર્તન કરવાનું છે, એટલે કે ચેન્જ ઇન ટેન્સ. ત્યારબાદ મિત્રો આપણે વિભક્તિ પરિવર્તન, એટલે કે ચેન્જ ઇન કેસ, વિભક્તિને બદલવાની છે. જ્યારે પણ મિત્રો રિપોર્ટિંગ સ્પીચનો સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, અધર વર્ડ છે, એના સ્થાને કોઈ પણ પર્સનલ પ્રોનાઉન રહેલું છે તો એને આપણે ચેન્જ કરવો પડશે. ત્યારબાદ હંમેશા સેન્ટેન્સના અંતે મિત્રો એક સમયદર્શક શબ્દ આપેલો જો હોય તો એ સમયદર્શક શબ્દને પણ આપણે ઇનડાયરેક્ટમાં બદલવો પડશે. એનો ઇનડાયરેક્ટમાં એનો પાસ્ટ નથી લખવાનો પણ મિત્રો એનો સિમિલર વર્ડ લખવાનો છે.
અને ત્યારબાદ આપણે હમણાં જ શીખ્યા કે બે વાક્ય જે છે, એક રિપોર્ટિંગ વર્બ વાળો જે સેન્ટેન્સ છે અને એક છે સ્પીચ, આ બંનેને કનેક્ટ કરવાના છે અને એના માટે આપણે કોઈ યોગ્ય સંયોજક મૂકવાનો છે. તો દરેક વાક્ય માટે અલગ અલગ સંયોજકો હોય છે, તેનો પણ આપણે દરેક સેન્ટેન્સમાં અભ્યાસ કરીશું. મિત્રો, હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે એ થોડું વધારે તમે સરળતાથી એ સેન્ટેન્સને 100% કરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન કરી શકો, એટલા માટે મેં અહીંયા એક 8 સ્ટેપ ક્રિએટ કર્યા છે. આ 8 સ્ટેપને મિત્રો તમારે ફોલો કરવાના છે. જ્યારે તમારી પાસે કોઈ પણ સેન્ટેન્સ આવે છે, એ સેન્ટેન્સને તમે આ 8 સ્ટેપ પ્રમાણે ઇનડાયરેક્ટ નેરેટ કરો, એટલે તમારી કોઈ ભૂલ થશે નહીં. તો સી ઇન સ્ક્રિપ્ટ. સૌ પ્રથમ મિત્રો આપણે સ્પીકર લખવાનો છે, તો ફર્સ્ટ સ્ટેપ છે સ્પીકર. ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ. મિત્રો આપણે જાણીએ છીએ કે રિપોર્ટિંગ વર્બ જે છે એ દરેક સેન્ટેન્સમાં અલગ અલગ આવતા હોય છે, તો તમે પ્રયત્ન કરો કે રિપોર્ટિંગ વર્બ તમને યાદ રહે. અને ત્યારબાદ છે લિસનર, સાંભળનાર. તો 3 સ્ટેપ આપણા ક્લિયર આઉટ થયા. ત્યારબાદ બે વાક્યને જોડવા માટે આપણે દરેક વાક્યમાં અલગ અલગ કન્જેક્શન્સ યુઝ થતા હોય છે, તો જે વાક્ય પ્રમાણે તમારે કન્જેક્શન્સ આવે છે એ કન્જેક્શનને મૂકો. હવે મિત્રો મેઇન ચેન્જ આવે કે તમારી પાસે જે સ્પીચ છે એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. તો એ આપણે જાણીએ છીએ મિત્રો કે સ્પીકર કે લિસનર પ્રમાણે એના સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને અધરવર્ડમાં ચેન્જ થતા હોય છે. તો આપણે એને બદલવા માટે સૌ પ્રથમ એનો સબ્જેક્ટ, RS નો ફર્સ્ટ સબ્જેક્ટ તમે લખો ચેન્જ કરીને. ત્યારબાદ તમે એનું વર્બ, તો મિત્રો વર્બ લખો એટલે તરત જ આપણી સામે બે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ આવશે, એટલે કે કાં તો એ ટેન્સનું સેન્ટેન્સ હશે અથવા તો એ મોડલ ઓક્ઝિલરીનું સેન્ટેન્સ હશે. તો આપણે જેનું સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને કન્વર્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો ઓબ્જેક્ટ, ત્યાં પણ કોઈ વિભક્તિ છે તો એ લખી નાખો રિપોર્ટિંગ સ્પીચનું. અને લાસ્ટમાં ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ, સમય દર્શક શબ્દને મિત્રો આપણે ચેન્જ કરવાનો છે, અથવા તો પછી સમય દર્શક શબ્દ આપેલો ન હોય તો અધરવર્ડ હોય તો અધરવર્ડના સ્થાને પણ મિત્રો જો કોઈ પણ પ્રોનાઉન હોય, પર્સનલ પ્રોનાઉન, તો એને પણ આપણે યોગ્ય રીતે ચેન્જ કરવું જોઈએ, જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે. તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમે આ 8 સ્ટેપની મદદથી કોઈ પણ ડાયરેક્ટ સેન્ટેન્સને તમે ઇનડાયરેક્ટ સારી રીતે કાવામાં ફેરફાર, ચેન્જીસ ઇન ટેન્સ. તો મિત્રો કાવ પરિવર્તન આવશે ત્યારે એની સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે ટેન્સનો પણ ચેન્જીસ થશે અને મોડલ ઓક્ઝિલરીઝ ના પણ. તો આપણે ઉદાહરણ સાથે અહીંયા ચાર્ટમાં આપેલ ટેન્સ ચેન્જીસને જોવાનો પ્રયત્ન કરીશું સમજવાનો. જો મિત્રો ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ છે તો એનું ઇનડાયરેક્ટ નેરેશન સાદો ભૂતકાળ થશે. જેમ કે ઇટ્સ લખેલું હોય તો આપણે એટ કરીશું. એવી જ રીતે જો સાદો ભૂતકાળ હશે તો એનું આપણે ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ કરીશું. સપોઝ કે એટ લખેલ હોય તો મિત્રો આપણે હેડ ઇટન કરવો પડશે. એવી જ રીતે કોઈ પણ ચાલુ વર્તમાન કાળ છે તો એનું ઇનડાયરેક્ટમાં ચાલુ ભૂતકાળ થશે. જેમ કે તમે શું ચિત્રો મીન્સ કે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, એમ ઇઝ આર ઇટિંગ, તો એનું વોઝ અને વર પ્લસ ઇટિંગ, તો વોઝ વર ઇટિંગ. એવી જ રીતે મિત્રો પૂર્ણ ભૂતકાળ હોય તો એનું ઇનડાયરેક્ટ પૂર્ણ ભૂતકાળ જ રહેશે, એટલે કે હેડ ઇટન છે તો એનું હેડ ઇટન જ રહેશે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ હોય તો મિત્રો એનું પૂર્ણ ભૂતકાળ થશે. જેમ કે હેવ હેઝ ઇટન, તો એનું થઈ જશે હેડ ઇટન. અને જો મિત્રો ચાલુ ભૂતકાળ છે, સી લાસ્ટ, ચાલુ ભૂતકાળ છે તો એનું થઈ જશે ચાલુ પૂર્ણ ભૂતકાળ. સપોઝ વોઝ વર આઈએનજી છે તો એનું થઈ જશે હેડ બીન ઇટિંગ, તો વોઝ વર ઇટિંગ એનું ઇનડાયરેક્ટ નેરેશન થઈ જશે હેડ બીન ઇટિંગ. કેવી જ રીતે મિત્રો જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો તમે એનું ઇનડાયરેક્ટ નેરેશન કરશો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આ મિત્રો થયા ચેન્જીસ ઇન ટેન્સ. હવે મિત્રો જો કોઈ મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય તો શું કરીશું આપણે, તો સી ઓન સ્ક્રીન. મિત્રો કોઈ પણ વાક્ય કેન થી આપેલું છે તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે આપણે એનું કુડ કરીશું. મે માઇટ થશે, વિલ વુડ થશે અને સેલ નું સુડ થશે. મિત્રો અહીંયા આપણે ચેન્જીસ ઇન ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ શીખ્યા.
त्यार बाद मित्रों हवे घणा बधा सेंटेन्स नी अंदर क्यारेक क्यारेक मित्रों वाक्यना अंते एक टाइम इंडिकेटिंग वर्ड आवतो होय छे, एटले के समय दर्शक शब्द आवतो होय छे, तो एमां केवी रीते फेरफार करीशुं। सी इन टेबल, जो मित्रों टुडे छे तो एनो दैट डे थशे, टू नाइट तो दैट नाइट, टू मोरो द नेक्स्ट डे, यस्टरडे तो द प्रीवियस डे, अगो तो बिफोर, नेक्स्ट वीक तो मीन्स द फॉलोइंग वीक, लास्ट वीक तो एनो प्रीवियस वीक, दस तो सो, हियर तो देर, अने तीस छे तो एनो देर थशे, અને નાવ આપેલ હોય મિત્રો ડાયરેક્ટ ની અંદર તો ઇનડાયરેક્ટ માં એનું આપણે ધ્યાન કરીશું। તો આ મિત્રો થયા સમય દર્શક શબ્દોમાં ફેરફાર। ત્યારબાદ મિત્રો સૌથી અગત્યના ચેન્જીસ છે એ છે કેસ, એટલે કે વાક્યની અંદર રિપોર્ટિંગ સ્પીચમાં સબ્જેક્ટ નું સ્થાન, ઓબ્જેક્ટ નું સ્થાન અને અધર વર્ડ નું સ્થાન, એ જગ્યાએ જ્યારે કોઈ પણ પર્સનલ પ્રોનાઉન મૂકેલું છે ત્યારે ઘણી વાર મિત્રો આપણે એની અંદર ચેન્જીસ કરવામાં ભૂલો થતી હોય છે, તો એ ભૂલો ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું। तो मित्रों फर्स्ट केस जे छे ये हमेशा कर्ता ना स्थाने आवे, सेकंड केस जे छे ये मित्रों आपणे हमेशा ऑब्जेक्ट એટલે કે કર્મના સ્થાને મૂકીએ છીએ, અને થર્ડ કેસ જે છે એ હંમેશા કોઈ નામની આગળ આવે છે, સંબંધક વિભક્તિ છે। તો મિત્રો આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, ત્યારબાદ મિત્રો આપણે ટેબલમાં હવે જે છે તે them, they, he, him, his, she, her, her।